नमस्ते बाळको, केटेलेजे मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय गुजराती। आजे बाळको आपणे गुजरातीमां विषयांक क एटले के की, की प्लस ई बराबर की, एटले की वाळो कलम आपणे आजे शीखवानो छे। जो बाळको, की थी ते ज्ञी सुधीनो कलम आपणे सळंग लखवानो છે। હું તમને અહીંયા શીખવાડું, તમારે પણ આવી ખાનાવાળી નોટ સાથે લઈ લો અને મારી સાથે પેન્સિલ પકડીને ખાનાવાળી બુકમાં તમારે કીખીવાળો કલમ આપણે આજે લખીશું। ચાલો બાળકો લખો મારી સાથે કીખીવાળો કલમ। તો બાળકો જો, કને રસવઈ કી અહીંયા આપેલો છે, એની બાજુમાં આવશે બાળકો ખને રસવઈ ખી આવશે। શું આવશે? ખને રસવઈ ખી। પછી બાળકો આવશે ગણપતિનો ગ આવશે। શું આવશે? ગણપતિનો ગ, એને રસવઈ ઘી આવશે। શું આવશે? એને રસવઈ ઘી। તો બાળકો એને રસવઈ ઘી છે, પછી ગ પછી શું આવશે? તો કે ઘરનો ઘ આવશે। શું આવશે? ઘરનો ઘ, એને રસવઈ ઘી આવશે। શું આવશે? એને રસવઈ ઘી। પછી બાળકો ઘરના ઘ પછી શું આવે? તો કે ચકલીનો ચ આવે। શું આવે? ચકલીનો ચ। તો અહીંયા ખાનામાં લખીશું ચકલીનો ચ, એને રસવઈ ચી લખીશું। શું લખીશું? ચકલીનો ચ, એને રસવઈ ચી। પછી બાળકો છે છત્રીનો છ છે। શું છે? છત્રીનો છ। તો છત્રીનો છ, એને રસવઈ છી આવશે। શું આવશે? એને રસવઈ છી। પછી પાછ બાળકો શું આવશે? છત્રીના છ પછી આવશે જમરૂખનો જ। શું આવશે? જમરૂખનો જ। તો આપણે અહીંયા ખાનામાં લખીશું જમરૂખનો જ, એને રસવઈ જી લખીશું। શું લખીશું? એને રસવઈ જી। પછી બાળકો જમરૂખના જ પછી શું આવે? તો કે જબલાનો જ આવશે। શું આવશે? જબલાનો જ। તો આપણે અહીંયા લખીશું જબલાનો જ, એને રસવઈ ઝી લખીશું। શું લખીશું? એને રસવઈ ઝી। તો બાળકો કને રસવઈ કી, ખને રસવઈ ખી, ગને રસવઈ ઘી, ઘને રસવઈ ઘી, ચને રસવઈ ચી, છને રસવઈ છી, ઝને રસવઈ ઝી, ઝને રસવઈ ઝી। તો બાળકો હવે આપણે આવશે જબલાના જ પછી શું આવે? તો કે ટપાલીનો ટ। તો આપણે અહીંયા લખીશું ટપાલીનો ટ, એને રસવઈ ટી લખીશું। શું લખીશું? ટપાલીનો ટ, એને રસવઈ ટી। પછી બાળકો લખીશું ઠળિયાનો ઠ। શું લખીશું? ઠળિયાનો ઠ, એને રસવઈ ઠી લખીશું। શું લખીશું? એને રસવઈ ઠી। પછી આવશે બાળકો, શું આવશે? ડગલાનો ડ। શું આવશે? ડગલાનો ડ, રસવઈ ડી, રસવઈ ડી। પછી શું આવશે બાળકો? ઢી આવશે, ઢગલાનો ઢ આવશે। શું આવશે? ઢગલાનો ઢ, એને રસવઈ ઢી આવશે। શું આવશે? એને રસવઈ ઢી। પછી બાળકો ઢી પછી શું આવશે? તો કે અણફેણનો અણ આવે। શું આવે? અણફેણનો અણ। તો આપણે અહીંયા લખીશું અણફેણનો અણ, એને રસવઈ અણી। શું લખીશું? એને રસવઈ અણી। પછી બાળકો શું આવશે? તો કે તલવારનો ત આવે। શું આવે? તલવારનો ત। તો અહીંયા લખીશું તલવારનો ત, એને રસવઈ તી। શું લખીશું? તલવારનો ત, એને રસવઈ તી। પછી બાળકો છે થડનો થ, તો અહીંયા થડનો થ, એને રસવઈ થી લખીશું। શું લખીશું? એને રસવઈ થી। પછી આવશે બાળકો દડાનો દ। શું આવે? દડાનો દ, તો દડાનો દ, એને રસવઈ દી આવશે। શું આવશે? એને રસવઈ દી। પછી બાળકો આવશે ધજાનો ધ। શું આવે? ધજાનો ધ, તો અહીંયા બાળકો લખીશું ધજાનો ધ, એને રસવઈ ધી। શું? ધજાનો ધ, એને રસવઈ ધી। પછી બાળકો આવશે નગારાનો ન આવશે। શું આવશે? નગારાનો ન, એને રસવઈ ની આવશે। શું આવશે? એને રસવઈ ની। વાંચવાનું બાળકો, ઓલામાં આપણે કેમ વાંચતા હતા? કે કને કાનો કા, ખને ખાનો ખા, એમ વાંચતા હતા ને? તો બાળકો આમાં આપણે વાંચીશું કને રસવઈ કી, ખને રસવઈ ખી, ઘી ઘી, ચી છી, ઝી ઝી, ટી ઠી, ડી ધી, અણી તી થી, ધી ધી અને
नी, पछी बाळको आवशे नी पछी शुं आवे तो के पतंगनो प, पी आवशे, शुं आवशे पने रस्वाई पी, शुं आवशे पने रस्वाई पी। पछी बाळको शुं आवे पतंगना प पछी आवशे फटाकडानो फ, शुं आवशे फटाकडानो फ, एने रस्वाई फी आवशे, शुं आवशे एने रस्वाई फी। पछी शुं आवे बाळको तो के बकरीनो ब आवशे, शुं आवशे ब बकरीनो ब, तो अहीं ब बकरीनो ब एने रस्वाई बी आवशे, शुं आवशे एने रस्वाई बी। पछी शुं आवे बाळको तो के भमेडानो भ आवशे, शुं आवशे भमेडानो भ, तो आपणे अहीं लखीशું ભમેડાનો ભ રસ્વાઈ ભી લખીશું, શું લખીશું એને રસ્વાઈ ભી। પછી બાળકો લખીશું મરચાનો મ, શું લખીશું તો કે મરચાનો મ, તો મરચાના મમાં લખીશું તો રસ્વાઈ કરીશું તો શું વચાશે બાળકો, હવે કહો તો મેં મરચાનો મ લખ્યો એને રસ્વાવાળું જ, સોરી એને રસ્વાઈ લખ્યું તો રસ્વાઈ લખ્યું છે તો આપણે શું વચાશે મી વચાશે, શું વચાશે મી, મર મર મને રસ્વાઈ મી। પછી બાળકો યતીશનો ય છે, શું છે યતીશનો ય, એને રસ્વાઈ ઈ છે, શું છે એને રસ્વાઈ ઈ। પછી શું આવશે બાળકો યતીશના ય પછી તો કે આવશે રમકડાનો ર, શું આવશે રમકડાનો ર, એને રસ્વાઈ રી આવશે, શું આવશે એને રસ્વાઈ રી। પછી બાળકો આવશે લખોટીનો લ, શું આવશે લ લખોટીનો લ, તો બાળકો લ લખોટીનો લ એને રસ્વાઈ લી આવશે, શું આવશે એને રસ્વાઈ લી। પછી મારી સાથે લખો છો ને બાળકો, હું તમને ટાઈમ પણ આપું છું સાથે સાથે લખતા, હવે તો તમને લખતા આવડી જ ગયું હશે, ઘરે લખો છો ને મમ્મી પાસે બેસીને કે મમ્મી લખ નથી લખાવતા, લખાવે છે ને મમ્મી કે નથી લખાવતા, તો એની બાજુમાં બેસીને તમારે લખવાનું છે, અને અત્યારે જ્યારે વિડીયો જોવો ત્યારે તમારે મારી સાથે જ કલમ લખવાનો રહેશે। તો બાળકો લખોટીના લ પછી શું આવશે તો કે વહાણનો વ આવશે, તો વહાણનો વ એને રસ્વાઈ વી આવશે, શું આવશે વહાણનો વ એને રસ્વાઈ વી। પછી બાળકો આવશે શરણાઈનો શ આવશે, શું આવશે શરણાઈનો સ એને રસ્વાઈ સી, શરણાઈનો શ એને રસ્વાઈ સી। પછી શું આવશે બાળકો ષટકોણનો સ આવશે, શું આવશે ષટકોણનો સ એને રસ્વાઈ સી આવશે। પછી બાળકો આવશે સ સસલાનો સ, શું આવશે સ સસલાનો સ એને રસ્વાઈ સી। પછી બાળકો આવશે હરણનો હ આવશે, શું આવશે હરણનો હ, તો હરણનો હ બાજુમાં રસ્વાઈ હી આવશે, શું આવશે હી। પછી બાળકો આવશે અળે નળનો અળ, શું આવશે અળ નળનો અળ બાજુમાં રસ્વાઈ અળી આવશે, શું આવશે અળી। પછી બાળકો આવશે ક્ષત્રિયનો ક્ષ આવશે, શું આવશે ક્ષત્રિયનો ક્ષ એને રસ્વાઈ ક્ષી, અને ગજ્ઞ યજ્ઞનો જ્ઞ એને રસ્વાઈ જ્ઞિ। તો બાળકો જો મેં અહીંયા આખો કક્કો લખી રાખ્યો, તમારે જ્યાં પહોંચ્યા હોય બાકી રહી ગયું હોય તો આમાંથી જોઈ જઈને પૂરી કરી કલમ પૂરો કરી નાખજો, તો હા નાખજો બાળકો। હવે આપણે જો વાંચો મારી સાથે, કનેરસ્વઈ કી ઘનેરસ્વઈ ખી ઘનેરસ્વઈ ઘી ઘનેરસ્વઈ ઘી ચનેરસ્વઈ ચી છનેરસ્વઈ છી ઝનેરસ્વઈ ઝી ઝનેરસ્વઈ ઝી ટનેરસ્વઈ ટી ઠનેરસ્વઈ ઠી ડનેરસ્વઈ ડી ઢનેરસ્વઈ ડી અણનેરસ્વઈ અણી તનેરસ્વઈ તી ધનેરસ્વઈ થી ધનેરસ્વઈ દી ધનેરસ્વઈ ધી નનેરસ્વઈ ની પનેરસ્વઈ પી ફનેરસ્વઈ ફી બનેરસ્વઈ બી ભનેરસ્વઈ ભી મનેરસ્વઈ મી યનેરસ્વઈ ઈ રનેરસ્વઈ રી લનેરસ્વઈ લી વનેરસ્વઈ વી શનેરસ્વઈ સી શનેરસ્વઈ સી સનેરસ્વઈ સી હનેરસ્વઈ હી અળનેરસ્વઈ અળી ક્ષનેરસ્વઈ ક્ષી અને જ્ઞનેરસ્વઈ ગની। હવે બાળકો આપણે પાછળ તિથી તે મી સુધીનો
कलम आपेलो छे, शुं आपेलो छे, टी थी ते मी सुधीनो, एटले के टपालीना ट थी ते मरचाना म सुधी आपणे खानापूर्ती करवानी सळंग लखवानुं छे। तो टपालीना ट पछी शुं आवशे बाळको? तो के ठळियानो ठ आवशे, एने रस्वई ठी। पछी शुं आवशे बाळको? ठळियाने ठ पछी ડગલાનો ડ, એને રસ્વઈ ડી। પછી શું આવશે બાળકો? ઢગલાનો ઢ આવશે। શું આવશે? ઢ, ઢગલાનો ઢ, એને રસ્વઈ ડી। પછી બાળકો અણફેણનો અણ આવશે, અણફેણનો અણ, એને રસ્વઈ અણી। પછી બાળકો તલવારનો ત, એને રસ્વઈ તી। પછી બાળકો થડનો થ આવશે, થું આવશે, થડનો થ, એને રસ્વઈ થી। પછી બાળકો દડાનો દ, એને રસ્વઈ દી। પછી બાળકો ધજાનો દ, એને રસ્વઈ ધી। પછી નગારાનો ન, એને રસ્વઈ ની। પછી પતંગનો પ, એને રસ્વઈ પી। પછી ફટાકડાનો ફ, એને રસ્વઈ ફી। પછી શું આવશે બાળકો? જો ફટાકડાના ફ પછી તો કે આવશે ફટાકડા, બકરીનો બ આવશે। શું આવશે? બકરીનો બ, અને ભમેડાનો બ, અને મરચાનો મ, મી। ટી ઠી ડી ધી અણી તી, થી ધી ધી ની પી ફી, બી ભી ને મી। તો બાળકો આજે જો આમાં કી થી તે ની સીધીનો કલમ લખાવેલો છે, જે ફરીવાર તમારે એકવાર હોમવર્કમાં લખવાનો રહેશે। અસ્તુ।